બન્યો એ ખરેખર દુઃખની ઘટના છે. એમાં ગુનેગારને કોઈને છોડવામાં ના આવે એ અમારી રજૂઆત છે, પણ નિર્દોષ કોઈને ના સાહેબ લે એના માટે અમારી ખાસ રજૂઆત છે. સાહેબ નિર્દોષ કોઈ ના આવવો જોઈએ અને નિર્દોષને કોઈને હેરાન ના કરે એના માટે અમે એસપી સાહેબને રજૂઆત કરી હતી અને એસપી સાહેબે બહુ સંતોષકારક જવાબ દીધો અને પોઝિટિવ જવાબ દીધો છે કે ખાતરી આપી છે કે ભાઈ નિર્દોષ કોઈને અમે હેરાન કરવામાં નહીં આવે. અને આમાં એફઆઈઆરમાં પણ કોઈ નિર્દોષ હશે લખાયેલ નામ તેમાં પણ તપાસ કરીને કાઢવામાં આવશે એવી ખાતરી આપી છે એસપી સાહેબ. ઝીંઝુવાડા ગામ ખાતે જે હિચકિચારો બનાવ બન્યો છે તેના અનુસંધાનમાં આજે ગામમાં ખૂબ તનાવભર્યું વાતાવરણ છે. પોલીસ ફોર્સ ત્યાં ખડકાઈ ગઈ છે. આ વાતાવરણને જેટલું બને એટલું વહેલાસર હળવું બને અને નિર્દોષોને અન્યાય ન થાય એના માટે થઈને આજે અમે ક્ષત્રિય સમાજ રજૂઆત કરવા ગયા હતા એસપી સાહેબને. એસપી સાહેબે અમને ખૂબ શાંતિથી સાંભળ્યા, દરેકે દરેક રજૂઆત સાંભળી અને એવી ખાતરી આપી છે કે કોઈ નિર્દોષને લકીરે અન્યાય નહીં થાય એની સંપૂર્ણપણે ખાતરી કરવામાં આવશે. જે કંઈ બનાવ બન્યો છે એનું બંને પક્ષને દુઃખ છે, આ ન થવું જોઈએ ક્યારેય. તે પોલીસ છે એ પ્રજાનું રક્ષણ કરતા માણસ છે, પણ જે કંઈ ગેરસમજણ થઈ અને એ ગેરસમજણને આધારે જે આ બનાવ બન્યો છે તેને બધાએ વખોડી કાઢ્યો છે બંને પક્ષ તરફથી. અને આ સાથે હવે પછી જે કંઈ તપાસમાં દોષી હશે એને જ એરેસ્ટ કરવામાં આવશે અને એને જ સજાને પાત્ર બનાવવામાં આવશે એ એમને ખાતરી આપી છે.